નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ શાહ કૌશલ કનૈયાલાલ. હું ધોરણ 10માં શ્રી પ્રજાપતિ ક્લાસરૂમમાં અભ્યાસ કરતો હતો. મારું બોર્ડનું પરિણામ આવી ગયું છે. મેં બોર્ડમાં 99.47 જેટલા પર્સન્ટાઇલ રેન્ક ધારણ કર્યા છે. મારા મેથ્સમાં 72 માર્ક્સ આવ્યા છે અને વિજ્ઞાનમાં 97 માર્ક્સ મેં પ્રાપ્ત કર્યા છે. એટલે એકમાત્ર ફાળો શ્રી પ્રજાપતિ ક્લાસીસને જાય છે. અહીંના શિક્ષકો ખૂબ નિખાલસ અને ખૂબ જ પ્રેમાળ છે. સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં નવું નવું આપણે ઇન્કરેજ કરવામાં તેમને ખૂબ જ આનંદ આવે છે. આ ઉપરાંત તેઓ જ્ઞાન સાથે ગમ્મતની શૈલીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો પ્રયત્ન કરે છે. રોજ જ નવા નવા ટોપિક, આ ઉપરાંત મોટિવેશનલ સ્ટોરી પણ કહીને સંભળાવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ધોરણ 10 પ્રત્યેનો જે ડર છે, જે ફિયર છે, એ બધો દૂર થઈ જાય છે. અને તેના થકી વિદ્યાર્થીઓ પોતાનો જ્ઞાન અને પોતાનો અભ્યાસ ખૂબ સરળતાથી કરી શકે એવી શૈલીનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. અને અહીંના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક શ્રી હિરેન સર, એ જેમણે મને વિજ્ઞાનને ગણિત ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે. આ ઉપરાંત મારા જેટલા ડાઉટ હતા તે મને એક્સ્ટ્રામાં બેસીને મારી પાસે ક્લિયર કરાવી આવ્યા છે. એટલે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમના થકી આજે મેં વિજ્ઞાનમાં 100માંથી 97 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. અને એકમાત્ર ફાળો હિરેન સરને જ આપીશ, કારણ કે એમણે મને ખૂબ જ સરસ તૈયારી કરાવી છે, જેના થકી હું બોર્ડમાં આટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું. આ ઉપરાંત અહીં દર અઠવાડિયે ટેસ્ટ લેવામાં આવે છે. એટલે ટેસ્ટનું આયોજન થાય છે, જેથી આપણી ભણવાની ધગસ જાગે છે, જેના થકી આપણે અભ્યાસ પૂરતો સારી રીતે કરી શકીએ છીએ. અને જેમ જેમ કોમ્પિટિશન વધે તેમ તેમ આપણામાં પણ નવો પાવર આવે છે, નવો જોશ આવે છે કે ના, આપણે પણ કરી શકીએ છીએ. આના વધારે આવે તો મારા પણ કેમ ના આવી શકે. અર્થાત અમે જેટલા બી ટેસ્ટ લીધા છે એમાં ધીરે ધીરે અમારું માર્ક્સનું લેવલ વધ્યું છે. અને એ લેવલ અમારું અપ જવા માટેનો જે ફાળો હોય તે હું શ્રી પ્રજાપતિ ક્લાસીસને આપું છું. અને હું છેલ્લા એક વર્ષથી આ ક્લાસીસ સાથે જોડાયેલો છું અને મને ખૂબ જ પોતાનું ઘર જેવો મને અહીંયા અનુભવ થયો છે. કારણ કે મેં જે પણ ભણ્યો છું, શીખ્યો છું, ડાઉટ ક્લિયર કર્યો છે, હું મોડે સુધી અહીંયા રહ્યો છું, પણ મારા બધા ડાઉટ ક્લિયર કર્યા છે. અને એ થકી જ આજે હું આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યો છું. અંતમાં કહું તો કહેવું તો ઘણું છે પણ કહી શકાય એમ નથી, સમજું તો ઘણું છું પરંતુ પ્રજાપતિ ક્લાસીસની ગાથાને કહી શકાય એમ નથી. જય હિન્દ, જય ભારત.